દાહોદના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મહાદેવ મંદિરના પગથિયા બાજુ બકરી ઈદના દિવસે કાપેલા બકરાનું માથું મળી આવતા હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે સાથે ધાર્મિક સ્થાનોની આસપાસ કથલખાના બંધ કરવાને લઈને લીમડી ગ્રામ પંચાયત પોલીસ સ્ટેશન ઝાલોદ મામલતદાર પ્રાંત અધિકારી ઝાલોદ અને દાહોદ કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તારીખ સત્તર છ બે ચોવીસ ને સોમવારના રોજ બકરી ઈદ ના દિવસે લીમડી નગર માં આવેલા ગોધરા રોડ પરના મહાદેવ મંદિરના પગથિયા પર કાપેલા બકરાનું માથું મળી આવેલ હતું જેની પ્રાથમિક તપાસ તંત્ર દ્વારા કરવામાં આવેલી પરંતુ હિન્દુ સમાજને સંતોષકારક કોઈ જવાબ મળેલ ન હતો અને અવારનવાર ધાર્મિક સ્થાનોની આસપાસમાં કતલખાનાના પશુઓના અવશેષો નાખવામાં આવે છે એના વિરોધમાં આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા અને હિન્દુ સમાજ એકત્રિત થઈ લીંબડી ગ્રામ પંચાયત લીંબડી પોલીસ સ્ટેશન મામલતદાર સાહેબ ઝાલોદ પ્રાંત સાહેબ ઝાલોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ અને કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અને હિન્દુ સમાજ દ્વારા સમગ્ર ઘટનાને વખોડી આવું કૃત્ય કનાર્ત ધર્મ વિરોધી તત્વોની ધરપકડ કરી તેમની સજા કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે જે બકરાના દિવસે જે મહાદેવ મંદિર ખાતે બહાર જે આપેલા બકરાનું મોડું નાખી આયા એ માટે અમે કલેક્ટર ઓફિસ ડીવાયએસપી ઓફિસ લીમડી પોલીસ સ્ટેશન અમે આવેદન આપ્યા છે આજે તો અમે આવેદન આપ્યા છે આ કૃત્ય જો વારંવાર થશે તો હવે અમે તંત્ર સાથે નહીં રહીએ અમે આ ધમકી સમજ ધમકીને જે પણ સમજવું હોય અમે અલ્ટિમેટમ નહીં આપીશું અમે ડાયરેક્ટ એક્શન પર ઉતરીશું અને આ અમે નહીં કહેતા કે અમારું આ નહીં કહેતા અમે આ હિન્દુ સમાજ કહે છે કે હવે અમે કંઈ પણ આવેદન નહીં આપીએ કોઈના પણ રિક્વેસ્ટ નહીં કરીએ અમે ડાયરેક્ટ સીધું એક્શન પર જ આવીશું એટલે હવે જે પણ આ કૃત્યને અમારી જે હિન્દુઓની લાગણી દુભાવી રહ્યા છે એ હવે લાગણી દુબાવવું નહીં જોઈએ બસ આ છેલ્લું અને પહેલું